આફ્રિકામાં આપણા ગુજરાતીઓ એટલી હદે ધંધો કરે છે કે આફ્રિકાનો એક દેશ છે યુગાન્ડા, એની પોપ્યુલેશનના 1% ઓછા ત્યાં ગુજરાતીઓ રહે છે અને દેશના 50% વધારે ટેક્સ આપણા ગુજરાતીઓ ભરે છે. ગુજરાતીઓ ત્યાં ઘણો બધો બિઝનેસ કરે છે, જેમ કે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરે છે, મેન્યુફેક્ચરિંગ યુનિટ ત્યાં ઘણું બધું બનાવે છે આપણા ગુજરાતીઓ, પછી ઘણી બધી સારી સારી હોટલ છે તે ગુજરાતીની છે, ખેતીવાડી પણ પુષ્કળ પ્રમાણમાં થાય છે આપણા ગુજરાતીઓ દ્વારા, અને થોડા પ્રમાણમાં આઈટી અને મેડિકલના પ્રોફેશનલ પણ આફ્રિકામાં બિઝનેસ કરે છે. તમારે જો આફ્રિકામાં કમાવવું હોય તો મેન્યુફેક્ચરિંગ અને ખેતીવાડી બહુ સારો વિકલ્પ છે, કારણ કે યુગાન્ડા દેશ અને બીજા આફ્રિકાના ઘણા બધા દેશ છે અત્યારે બહુ ડેવલપ થાય છે અને ત્યાં ઘણી બધી વસ્તુઓની જરૂર છે, અને ત્યાંની ગવર્મેન્ટ છે તે લોકલ મેન્યુફેક્ચરિંગને ઝાઝું પ્રોત્સાહન આપે છે. તો ત્યાં તમે મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્ટાર્ટ કરી શકો છો અથવા તેમાં જોબ કરી શકો છો. પછી ખેતીવાડી, આફ્રિકાની જમીન તમને ખબર છે કે વધારે પડતી જમીન છે તે બહુ જ ફળદ્રુપ છે, તમે ત્યાં ગમે તે ઉગાડી શકો છો, અને સારી સારી જમીન છે તેમાં આપણા ગુજરાતીઓ કામ કરે છે, જેથી કરીને તમારે ત્યાં જવું પણ ઘણું બધું સરળ થઈ જાય. તો આવી રીતે ખેતી અને મેન્યુફેક્ચરિંગમાં સારા સ્કોપ છે. તમારે જો આફ્રિકા જવું હોય તો ટિકિટ લઈને પ્લેનમાં બેસી જાઓ અને મને રજા આપો. મળશું પાછા આવા ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે કાલે. થેન્ક યુ વેરી મચ.